नमस्कार विद्यार्थी मित्रों, जो अहीं मैं एक व्याकरण मुद्दो लख्यो छे के नीचेना वाक्यों में रेखांकित शब्दना स्थाने तेनो विरोधार्थी शब्द लखी वाक्यनो अर्थ बदलाय नहीं ते रीते वाक्यने फरीथी लखो। मित्रों, आ मुद्दो मैं लख्यो छे ऊपर धोरण 11 ने 12 धोरण अने 11 અને 12 બંનેમાં પૂછાય છે, એટલે 12માં વાળાને આવડતું હશે પણ એમને રિપીટ કરી લેવાનું છે। 12માં 2 માર્ક્સનું પૂછાય છે અને 11માં 1 માર્ક્સનું પૂછાય છે। વાક્યનો અર્થ ન બદલાય એ રીતે વાક્યને વિરોધ અર્થમાં ફેરવી દેવાનું છે। અહીંયા મેં એક વાક્ય લખ્યું છે કે રમેશ સાચું બોલે છે, રેખાંકિત શબ્દના સ્થાને આ રેખાંકિત શબ્દ છે, એના સ્થાને એનો વિરોધી શબ્દ, આ વાક્યમાં આ વિરોધી શબ્દ મૂક્યો છે। રમેશ સાચું બોલે છે, તો રમેશ સાચું જગ્યાએ ખોટું બોલતો નથી। જે પાછળ વાક્યમાં છે આપ્યું હોય, છું આપ્યું હોય, છો આપ્યું હોય, તેઓ બોલે છે, તેઓ ગાય છે, તો એની જગ્યાએ એ વાક્યને એ હકારવાળું વાક્ય કહેવાય, તો એ વાક્યને નકારમાં નથી, નહીં, ન, આ રીતે તમારે બદલી દેવાનું। એટલે વાક્યનો અર્થ બદલાશે નહીં અને વાક્ય રૂપાંતરિત થઈ જશે અર્થ બદલાયા વિના। રમેશ સાચું બોલે છે, રમેશ ખોટું બોલતો નથી। મિત્રો, રમેશ સાચું બોલે છે તો રમેશ ખોટું બોલતો નથી। તો આ રીતે બીજું વાક્ય જોઈએ આપણે। રમેશ હોશિયાર વિદ્યાર્થી છે, રમેશ હોશિયાર વિદ્યાર્થી છે। આવું વાક્ય પૂછાયું, રેખાંકિત શબ્દ કરેલો હોય કે રેખાંકિત શબ્દના સ્થાને વિરોધી શબ્દ મૂકો, એટલે તમારે તો પહેલા તો એ શબ્દનો વિરોધી શબ્દ શોધવાનો, એટલે યાદ કરવાનો કયો આવે, તો હોશિયારનો વિરોધી ઠોટ। બીજું વાક્ય એમને એમ રાખવાનું છેની જગ્યાએ નથી, નહીં કે ન જે આવે એ તમારે મૂકવાનું વાક્યમાં જ્યારે તમે લખતા હોય, તો એનો જવાબ થશે કે રમેશ એનો વિરોધી ઠોટ વિદ્યાર્થી શું આવે, નથી, રમેશ ઠોટ વિદ્યાર્થી નથી। તો આ વાક્યનું તમે જુઓ, રમેશ હોશિયાર વિદ્યાર્થી છે તો રમેશ ઠોટ વિદ્યાર્થી નથી, અર્થ બદલાતો નથી। મિત્રો જુઓ, અર્થ બદલાયા વિના આ વાક્ય બદલાઈ જાય છે, હકારમાંથી નકારમાં, છે, છું, છો વાળું વાક્ય હોય એ નહીં, નથી, નમાં થઈ જાય, નમો કરી દો, એટલે એ નકારવાળું વાક્ય થઈ ગયું, અર્થ ન બદલાય અને એ વાક્ય અર્થ બદલાયા વિના એ વાક્ય રૂપાંતરિત થઈ જશે। તો મિત્રો, તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે રેખાંકિત શબ્દ આપ્યો એનો વિરોધી શબ્દ મૂકીને પાછળ છે આપ્યું હોય, છું આપ્યું હોય, કે તો એનું નથી, નહીં, ન જે આવે એ મૂકવાનું, એ નકારમાં કરવાનું, નહીંતર ખોટું પડશે। વિદ્યાર્થીઓ શું કરે છે કે રમેશ ઠોટ, હોશિયારનું ઠોટ મૂકી દે વિરોધી, પછી ઠોટ વિદ્યાર્થી છે, તો આ તો અર્થ બદલાઈ ગયો, ઠોટ વિદ્યાર્થી નથી એમ લખવું પડે। એક બીજું ઉદાહરણ લખું, ત્રીજું ઉદાહરણ, તે પાસ થયો નથી। ચલો, આ નકાર વાળું વાક્ય છે અને પાસ એ રેખાંકિત શબ્દ છે, હવે એનો વિરોધી શબ્દ આપણે મૂકવાનો છે, તો તમે લખો કે ના, પાસનો વિરોધી છે ના પાસ। હવે અહીંયા જુઓ, તે ના પાસ થયો, તે પાસ થયો છે તો તે નાપાસ થયો છે, તે પાસ થયો નથી, તે પાસ થયો નથી, તે નાપાસ થયો છે, બંનેનો અર્થ એક જ નીકળે કે જુદો જુદો?
हाँ तो बन्ने नो अर्थ एक ज निकले छे मित्रों, जो ते पास थयो नथी ते नापास थयो छे, एनो अर्थ बदलातो नथी अने वाक्य रूपांतरित थई जाय छे। तो आवा वाक्यो परीक्षा में पूछाई छे। 11मा धोरण में मैं अहीं लख्यू छे 11 अने 12 माटे। तो आखा वीडियो खास जोवानो ने, जे तमारा अपेक्षित होय के गाइड होय, एमां जे स्वाध्याय आपेलो होय अने एमां व्याकरण आपेलू होय एना मुद्दा, तमा ए जे व्याकरण आपेला होय विरोध अर्थमां फेरो वाक्यने, तो एने तमारे जोवानुं वाँचवानुं जेथी तमने ख्याल आवशे। હવે બીજા થોડા એક બે ચોપડીના વાક્યો લખું એટલે તમને વધારે ખ્યાલ આવે। દાખલા તરીકે એક બીજું વાક્ય લખીએ આપણે કે તેઓ મંદિરે નિયમિત જાય છે। અહીંયા આ વાક્ય એવું પૂછાયું હોય અને નિયમિત શબ્દને રેખાંકિત કર્યો હોય, તો હવે તમારે આ વાક્યને વિરુદ્ધ અર્થમાં ફેરવાનું છે। અર્થ ન બદલાય, અર્થ બદલાય નહીં એ રીતે વિરોધ અર્થમાં ફેરવવાનું છે। અર્થ ન બદલાવો જોઈએ। તો તમે શું કરશો, અહીંયા જવાબ કરીને લખશો તેઓ મંદિરે નિયમિત, તો અનિયમિત, તેઓ મંદિરે અનિયમિત જતા નથી। અહીંયા જ્યારે ક્રિયા શબ્દ અહીંયા બદલાય એટલે ક્રિયા એવું અનિયમિત જાય છે, જો છે લગાવવાનું હોય તો જાય છે આવે, પણ અનિયમિત જતા નથી, જ્યારે નથી લગાવવાનું હોય એટલે જતા શબ્દ થઈ જાય। એટલે આ ધ્યાન રાખવાનું, આ ફેરફાર થશે વાક્યમાં, દરેક વાક્યમાં ફેરફાર થશે, એ તમારે કરી લેવાનું, બરાબર? તો આ એનો જવાબ થઈ ગયો। બીજું એક વાક્ય લખો, આ ચોપડીનું એક વાક્ય છે કે તમારે તમારે આ ઉપયોગી ચીજ છે, ઉપયોગી રેખાંકિત શબ્દ છે ઉપયોગી। હવે ઉપયોગી નો વિરોધી તમે, એક શબ્દના બે વિરોધી એ થઈ શકે, બે કે ત્રણ વિરોધી એ હોય, બરાબર? ઉપયોગીનું બિન ઉપયોગી એ થાય, નિરુપયોગી એ થાય, એટલે તમે ગમે તે શબ્દ મૂકી શકો છો। ઉપયોગીનો વિરોધી બિન ઉપયોગી, નિરુપયોગી, એટલે ગમે તે એક મૂકી શકો, ગમે તે એક મૂકો તો સાચું જ કહેવાય। અને જવાબ આ રીતે થશે, આપણે આ રીતે લખીએ, તમારે આ નિરુપયોગી, તમારે આ નિરુપયોગી ચીજ છે। આ જવાબ થઈ ગયો એનો। મિત્રો બસ આટલું જ કરવાનું છે। જો અહીંયા ધ્યાનથી તમે આ વિડીયો જોશો એટલે ખ્યાલ આવી જાય કે રેખાંકિત શબ્દના સ્થાને વિરોધી શબ્દ મૂકવાનું છે, અને પાછળ છે હોય કે છું હોય તો એની જગ્યાએ નથી, નહીં, ન, જે શબ્દ આવે એ મૂકવા, નકારમાં, હકારમાંથી નકારમાં કરી દેવાનું। બીજું એક વાક્ય આપણે જોઈએ, અમુ, આપણે પાઠ આવે છે 11મા ધોરણમાં અમૃતા, એ અમૃતા એ લેખકની કિશનસિંહ ચાવડાની બહેન છે અને એને લાડમાં અમુ કહેતા, એ પાઠ તમે વાંચ્યો હશે। અમુ રડતી રડતી ચાલી ગઈ। હવે ગઈ ગઈ હોય કે છે હોય, આ બધા હકારવાળો વાક્યો જ કહેવાય, તો અહીંયા વિરોધ અર્થમાં આ બે શબ્દો રડતી રડતી આ શબ્દોને તમારે વિરોધ, એના વિરોધી શબ્દ મૂકવાના અને વાક્યને તમારે એમના એમ લખવાનું, પાછળ ગઈ છે તો નહોતી ગઈ, અમુ રડતી રડતી ચાલી ગઈ, તો અહીંયા તમે જવાબમાં એવું લખશો અમુ
रड़ती तो हस्ती 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 चाली नहोती गई। अमु हस्ती हस्ती चाली नहोती गई, नहोती गई न आवी गयो, नहोती गई। अमु रड़ती रड़ती चाली गई, अमु हस्ती हस्ती चाली नहोती गई। कोई एम के अमु हस्ती हस्ती गई, कोई के अमु रड़ती रड़ती गई नथी। तो अर्थ एना एज रहे छे मित्रों, पण वाक्य बदलाई जाय छे, हकार माथी नकार माथी जतु रहे छे। थोड़ा बीजा वाक्य आपणे जोईए, दाखला तरीके एक बीजू वाक्य, पोस्टमैन अपनी वार्ता छे नवलिका, पोस्ट ऑफिस, पोस्ट ऑफिस माथी आ वाक्य लीधेलू छे। जे अलीडोसो आवे एमां एनु पात्र, मुख्य पात्र ए अलीडोसो, एने ढाकड़ी चस्की गई छे एटले के गांडो थई गयो छे। तो एनु एक वाक्य छे के आ डोसो डाहियो नथी। अनकार वालू वाक्य छे, डाह्यो नथी। तो हवे आने विरोध अर्थमां फेरवानुं छे। तो आ ढोसो गांडो छे, आ ढोसो डाह्यो नथी, आ ढोसो गांडो छे। सीधू तमने समझावुं के आ ढोसो जीवे छे, आवुं वाक्य होय तो जीवे, आ ढोसो मर्यो नथी। कोई के आ ढोसो जीवे छे, तो कोई एम के आ ढोसो मर्यो नथी, आ ढोसो जीवे छे, आ ढोसो मर्यो नथी। साहेब हूँ साचू बोलू छू, कोई एम के साहेब हूँ खोटू बोलतो नथी। तो मित्रों आ तमारे आ रीते विरोध अर्थमां वाक्यने फेरवाना, સાવ સહેલું છે, પણ જો સમજશો તો તમારે કયા પરીક્ષામાં આજુબાજુમાં જોવું નહીં પડે। અને આ વ્યાકરણ છે ગુજરાતી વ્યાકરણ, એ તમે જ્યારે 12મું ધોરણ ભણીને જશો, 11-12 ભણીને, ત્યારે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે એમાં આ વ્યાકરણ પૂછાય છે, અને વ્યાકરણમાં જ બધા ગોથા મારે છે, આગળ સરખું ભણ્યા હોય નહીં એટલે વ્યાકરણમાં એમને મુશ્કેલી સૌથી પડે છે। એટલે જો અત્યારથી તમે સારું વ્યાકરણ શીખી લીધું હશે તો તમે એ વખતે પણ મૂંઝવણમાં નહીં મૂકાવ, અને અત્યારે પણ પરીક્ષામાં સારી રીતે લખી શકશો। તો મિત્રો હવે આપણે એક બીજો વિડીયો ફરીથી બનાવીશું એક વ્યાકરણનો, તો અસ્તુ જય હિન્દ।